એક ઘટાદાર વૃક્ષના પાયામાં હોય છે એક તંદુરસ્ત બીજ. વૃક્ષમાં બીજ તું. વૃક્ષની સશક્ત ડાળીઓ અને લીલાછમ પાંદડાઓ એ વાતની સાક્ષી પુરાવે છે કે બીજને પવન, પાણી અને પ્રકાશ પૂરતા પ્રમાણમાં મળ્યા છે. આપણા વેદ અને ઉપનિષદમાં બાળકને છોડ અને તંદુરસ્ત વ્યક્તિને વૃક્ષની ઉપમા આપવામાં આવી છે. કુમળો છોડ વાળો એમ વળે, આ વાત તો આપણે સૌ જાણીએ છીએ. આજે વાત કરવી છે ગર્ભમાં સ્થાન પામતા બીજથી લઈને પ્રથમ 1000 દિવસ સુધી ખીલતા ફૂલતા સશક્ત બાળક વિશે. વાત કરવી છે ગુજરાત અને ભારતની આવતીકાલ વિશે. બાળક સમાજનું આવતીકાલનું ભવિષ્ય છે. તંદુરસ્ત બાળક તંદુરસ્ત સમાજનો પાયો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને બાળકો પહેલેથી જ ખૂબ વહાલા. તેઓ માને છે કે બાળક એ ઈશ્વરે સમાજને લખી આપેલો આશીર્વાદ છે. એમના ભાવવાહી વિચારને વંદન કરતા આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તો બાળકોમાં અત્યંત પ્રિય છે. કેબિનેટ કક્ષાના માનનીય મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા, મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી વિભાવરીબેન દવે તો બાળકને લાડ લડાવવાની એક તક પણ નથી ગુમાવતા. તેઓ માને છે કે બાળકનું સ્મિત એ ઈશ્વરે માણસને લખી આપેલો ઓટોગ્રાફ છે. ગુજરાતના બાળકો તંદુરસ્ત રહે અને એમને સ્વાસ્થ્ય બાબતે કશી કસર બાકી ન રહે એ દિશામાં એમની જ પ્રેરણાથી મહિલા બાળ વિકાસ વિભાગ સતત કાર્યરત છે. સંકલિત બાળ વિકાસ સેવા યોજના દ્વારા યોગ્ય પોષણ તો દેશ થશે રોશન, એ તો જાણે કે આ વિભાગનો જીવન મંત્ર છે. આલે આંગણવાડી વાળા બેન તો મોબાઈલમાં કામ કરે છે. આવો આવો કાશીમાં. હેતલ કેમ છો? જો સરકાર અમને બધાના સ્માર્ટફોન આપ્યા છે, એટલે હવે અમારું બધું કામ આ ફોનથી કરીએ. આંગણવાડીના બધા રજીસ્ટરો પણ આમાં હોય છે. અને હા, જેવું અમે આમાં માહિતી ભરીએ કે તરત ગાંધીનગર અને દિલ્હીમાં દેખાય. બોલો. લે આ તો બહુ સારું કહેવાય, પણ આ સામે 1000 દિવસ લખ્યા છે એ વળી શું છે? જુઓ, આ બહુ કામની વાત છે. અમારી દીકરી સગર્ભા થાય અને પછી એને રૂડું રૂપાળું તંદુરસ્ત બાળક જન્મે, એના 9 મહિના એટલે કેટલા દિવસ થાય બોલો? 270 દિવસ. શાબાશ. હવે પછી જ્યારે 2 વર્ષનું થાય તો કેટલા દિવસ થાય? 365 અને 365 એટલે 730 દિવસ. હા, અને આ 730 દિવસમાં 270 દિવસ ઉમેરો તો કેટલા થાય? 1000 દિવસ. ઓહ, તો એમ 1000 દિવસ ગણ્યા છે. અને આ 1000 દિવસ બાળકનું ભવિષ્ય નક્કી કરે છે. ચાલ પહેલા તારી સંભાળ લઈએ. કેમ છે તું? કોઈ તકલીફ તો નથી ને? ના ગીતાબેન, બસ થોડા નાના મોટા દુખાવા થતા રહે છે, બાકી તો તમારી સલાહ પ્રમાણે જ રહું છું. ગીતાબેન, અમારે એટલે છે ને ભૂખ બહુ લાગે છે, પણ તમે પેલા સવારે માતૃશક્તિના પેકેટ આપ્યા છે ને એ દૂધ સાથે લે છે. એ તો લાગશે જ. દિવસમાં ભલે 4-5 વખત જમવું પડે, જેટલો આહાર લેશે એટલી એની અને બાળકની તાસીર સારી રહેશે. આંગણવાડી કેન્દ્ર પર દર મહિનાના પ્રથમ મંગળવારે સુપોષણ સંવાદ કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં સીમંતની વિધિ તથા સગર્ભાવસ્થા દરમિયાન લેવાની થતી કાળજી અને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા અને પરામર્શ કરવામાં આવે છે. આંગણવાડીમાં ICDS અંતર્ગત પૌષ્ટિક ટેક હોમ રાશનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. સગર્ભા, ધાત્રી માતા, બાળકો અને કિશોરીઓ માટે આ પૌષ્ટિક આહાર જાણે કે બહુ મોટો આશીર્વાદ સાબિત થાય છે. સગર્ભા માટે આંગણવાડી તરફથી મળતી દરેક સૂચનાઓ ખાસ અમલમાં મૂકવી. આંગણવાડી તરફથી મળતા માતૃશક્તિના પેકેટનું અને પૌષ્ટિક આહારનું નિયમિત સેવન. કઠોળ, અનાજ, ફળો, લીલા પાંદડાવાળા શાકભાજી અને દૂધની બનાવટોનો સમાવેશ. નિયમિત આરોગ્ય તપાસ અને રસીકરણ કરાવવું.
દરરોજ જમ્યા પછી આયર્ન અને કેલ્શિયમની ગોળી લેવી, હળવી કસરત કરવી, સારા પુસ્તકોનું વાંચન અને સંગીત સાંભળવું, રાત્રે 8 કલાક ફરજિયાત અને દિવસ દરમિયાન પણ 1 થી 2 કલાકનો આરામ કરવો. ગીતાબેન, હવે તો આજકાલમાં જ અમારે દવાખાને જવું પડશે. થોડો પણ દુખાવો શરૂ થાય એટલે અમે લોકો 108માં દવાખાને જતા રહેવાના છીએ. સારું થયું તમે ઘેર મુલાકાત લીધી. આમ તો તમારી દરેક વાત અમને યાદ છે, પણ ફરી કહી દો તો યાદ રહી જાય. જન્મના 6 મહિના સુધી માતાના ધાવણ સિવાય કશું જ આપવાનું નહીં, એ ભૂલતા નહીં. ગળથૂથી પણ નહીં? બિલકુલ કશું નહીં. માનું પીળું દૂધ એ બાળકની સૌથી મોટી રસી છે. જન્મ સાથે જ કલાકમાં સૌથી પહેલા સ્તનપાન કરાવી દેવાનું. હેતલ બહુ, આ યાદ રાખજો હો. આ ગીતાબેન કોઈને કઈ ભૂલવા દે એમ નથી. જી બિલકુલ. બાળકના જન્મથી લઈને 2 વર્ષનું થાય ત્યાં સુધી એ માતા અને બાળકના 1000 દિવસો ખૂબ અગત્યના હોય છે, એ તો યાદ છે ને? બાળ જીવનના શરૂઆતના 1000 દિવસ જ નક્કી કરે છે કે બાળક આવનારા સમયમાં કેટલું તંદુરસ્ત રહેશે. સગર્ભાવસ્થાના 270 દિવસની તો આપણે વાત કરી, એવા બીજા 3 તબક્કા છે જે 1000 દિવસમાં સમાવાયા છે. જન્મથી લઈને 6 માસ 180 દિવસ, જન્મના પ્રથમ કલાકમાં જ સ્તનપાન, 6 મહિના સુધી ફક્ત સ્તનપાન, પાણી પણ નહીં આપવાનું, જન્મ બાદ બાળકને શારીરિક હૂંફ આપવી, દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 વખત સ્તનપાન, યોગ્ય રીતે સ્તનપાન કરાવવું, જન્મ બાદ સંપૂર્ણ રસીકરણ, જન્મના 7મા માસથી લઈને 12 માસ 185 દિવસ, ઉપરી આહારની શરૂઆત કરવાનો સમયગાળો, સ્તનપાન ઉપરાંત ઉંમર મુજબ યોગ્ય મુલાયમ ઉપરી આહાર આપવો, મસાલા વિનાના દાળ ભાત, કઠોળ, લીલા પાનવાળા શાકભાજી, ખીચડી, ફળો, દૂધ અને દૂધની બનાવટો બાળકને આપવા, ઉપરી આહારમાં 1/2 ચમચી ઘી તેલ ઉમેરવા, બીમારી દરમિયાન ઉપરી આહાર સાથે સ્તનપાન પણ ચાલુ રાખો, બાળકને અલગ સ્વચ્છ વાસણમાં આહાર આપવો જેથી માત્રા જાણી શકાય, બાળકને જમાડતા પહેલા અને પછી બાળક અને માતા બંનેએ સાબુથી હાથ ધોવા. હવે આવે છે 1000મા દિવસનો છેલ્લો તબક્કો, જન્મના 12મા માસથી 24 માસ 365 દિવસ. 2 વર્ષ સુધી સ્તનપાનની સાથે યોગ્ય ઉંમર મુજબ ઉપરી આહાર શરૂ રાખવો, બાળકને સ્તનપાન ચાલુ રાખો, સ્તનપાન સાથે ઉપરી આહાર ચાલુ રાખો, બાળકને જાતે જમવા દો, બાળક જાતે પ્રવૃત્તિઓ કરે. એક વાત ખાસ યાદ રાખજો, ગર્ભાવસ્થાથી લઈને બાળક 2 વર્ષનું થાય એ 1000 દિવસ નક્કી કરે છે કે બાળક મોટું થઈને શું બનશે. બાળકનો માનસિક અને શારીરિક વિકાસ આ દિવસોમાં ઘડાતો હોય છે. એટલે ટૂંકમાં અમારા ડોશીઓને તો બાળકને રમાડવાનું જ નહીં એમ ને ગીતાબેન? રમાડવાની ક્યાં કોઈ ના પાડે છે કાશીમાં. હું તમને જ સમજાવું છું અને તમારી જવાબદારીઓ વધારું છું. પોષણ બાબતે અને આરામ બાબતે કોઈ બાંછોડ નહીં કરવાની. બાળકને મોબાઈલ અને ટીવીથી દૂર રાખીને રમાડવાનું. આ દિવસોમાં જ બાળકો પોતાના લોકોને વધારે સારી રીતે ઓળખી શકે છે. બાળક જન્મે અને 6 મહિનાનું થાય ત્યારે એની સાથે વાતો કરવી, ગીતો ગાવા, જીજાબાઈ જેવા હાલરડા સંભળાવવા. એ પછી જ્યારે બાળક 7 મહિનાથી 12 મહિનાનું થાય એ 6 મહિનામાં બાળકને ભાંખોડિયા ભેર ચાલવા દેવું, બેસતા શીખવવું, પ્રેમથી રમાડવું અને નાની મોટી કસરતો પણ કરાવાય હો. બાળકને રમકડા આપવાના જે ઉંચકી શકે, ડબ્બામાં ભરી શકે. એ પછી આવશે 12 મહિનાથી 24 મહિનાનો સમયગાળો, જેમાં બાળક 1 વર્ષથી 2 વર્ષનું થાય એ સમય. ત્યારે બાળકને દોડવા દેવું, દાદરો ચઢવા દેવો, બોધ વાર્તાઓ કહેવી જેમાંથી જીવન મૂલ્યનું ઘડતર બને, દરેક નાની નાની વાતો ઉપર પ્રોત્સાહન આપવું, આ બધું તમારે કરવાનું છે. તમારી એક એક વાતને અમે કડવી દવાની જેમ ઘટ ઘટ પી જઈએ છીએ. થોડી કડવી લાગે પણ આપણા માટે તો સારી છે. મને તો પિયર જવાનો ટાઈમ જ નથી, પણ માની યાદ આવે તો તરત જ આંગણવાડી આવી જઉં છું. ત્યાં આપણને હૂંફ, લાગણી અને સાચી સલાહ તો મળે. પોતાના બાળકની તંદુરસ્તી અને ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છતી દરેક માતાઓ માટે અમારું આંગણવાડી કાયમ ખુલ્લું છે. નમસ્તે.
યોગ્ય પોષણ અંગેનું શિક્ષણ એ આજના સમયની સૌથી પહેલી જરૂરિયાત છે. આ માતાઓ આવતીકાલની જીજાબાઈ છે, આવતીકાલની પુતળીબાઈ છે, આવતીકાલની જશોદા, શકુંતલા, કૌશલ્યા કે દેવકી છે. એમની કૂખથી જન્મ લેશે આ દેશની ઉજ્જવળ સવાર. પા પા પગલી કરતી ભારતની સ્વસ્થ આવતીકાલ એમના થકી પધારશે. આ કલબલાટ અને કિલકારી એ આવતીકાલના ભારતનો બુલંદ અવાજ છે. આંગણવાડી સપનાઓને સાચવે છે, આંગણવાડી ગાનારાઓને ગીત અને ઉડનારાઓને આકાશ આપે છે. જે કર ઝુલાવે પારણું એ દેશ પર શાસન કરે. જન્મનાર અને જન્મદાત્રીને આઠ આટલા ઝાઝેરા હેત કરનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને મહિલા બાળ વિકાસ વિભાગને દશે આંગળીએ ઓવારણા. કેબિનેટ કક્ષાના માનનીય મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા, મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિભાવરીબેન દવેના કાર્યોને વંદન. યા દેવી સર્વભૂતેષુ મમતા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ.